કેમ છો બાળકો? મજામાં? તમે બધા મને ઓળખતા જ છો. આપણે બીજી વાર મળ્યા છીએ અને હું તમને કયો વિષય શીખવીશ એ પણ તમને બધાને ખબર છે, અંગ્રેજી વિષય. આપણે ગઈ વખતે અંગ્રેજીમાં શીખ્યા હતા પેટર્ન રાઇટિંગ, જુદા જુદા પ્રકારની પેટર્ન બનાવતા શીખ્યા હતા. આજે હું તમને કેપિટલ લેટર્સ એટલે કે પહેલી એબીસીડી શીખવીશ. અંગ્રેજીની ચાર લાઇનવાળી નોટબુકમાં પહેલી એબીસીડી કઈ રીતે લખાય એ આજે આપણે શીખીશું. લખ્યા પછી એને કઈ રીતે બોલાય એ પણ આપણે શીખીશું. તો બધાનું ધ્યાન મારી સામે. પહેલાં હું તમને પહેલી એબીસીડી કઈ રીતે લખાય એ શીખવીશ. તો ઉપરની પિંક લીટી અને નીચેની બ્લુ લીટી સુધી આપણે પહેલાં એ લખીશું. એ જ રીતે આપણે ઉપરની ત્રણ લીટીમાં બી લખીશું. એ પ્રમાણે ડી લખીશું. એ પ્રમાણે ઈ લખીશું. પછી એફ લખીશું. એ પ્રમાણે ઉપરની ત્રણ લીટીમાં આપણે જી લખીશું. એ જ રીતે એચ લખીશું. એ જ રીતે આઈ લખીશું. એ જ રીતે જે લખીશું. એ જ પ્રમાણે આપણે કે લખીશું. એલ લખીશું. એમ લખીશું. એન લખીશું. ઓ લખીશું. પી લખીશું. ક્યુ લખીશું. આર પણ આપણે એ જ રીતે લખીશું. એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આપણે પહેલી એબીસીડીના 26 એ 26 મૂળાક્ષર ઉપરની ત્રણ લીટીમાં જ લખ્યા, એટલે કે પહેલી એબીસીડી બધી આ જ રીતે લખાય. હવે આપણે આને બોલતા શીખીશું. એ એ ફોર એપલ. બી બી ફોર બોલ. સી સી ફોર કેટ. ડી ડી ફોર ડોગ. ઈ ઈ ફોર એલિફન્ટ. એફ એફ ફોર ફિશ. જી જી ફોર ગ્રેપ્સ. એચ એચ ફોર હેન. આઈ આઈ ફોર આઈસ્ક્રીમ. જે જે ફોર જગ. કે કે ફોર કાઇટ. એલ એલ ફોર લાયન. એમ એમ ફોર મેંગો. એન એન ફોર નેસ્ટ. ઓ ઓ ફોર ઓરેન્જ. પી પી ફોર પીકો. ક્યુ ક્યુ ફોર ક્વીન. આર આર ફોર રેબિટ. એસ એસ ફોર શીપ. ટી ટી ફોર ટાઈગર. યુ યુ ફોર અમ્બ્રેલા. વી વી ફોર વેન. ડબલ્યુ ડબલ્યુ ફોર વોચ. એક્સ એક્સ ફોર ઝાયલોફોન. એક્સ અહીંયા સાયલેન્ટ થઈ જાય છે. આ જે ચિત્ર છે એ જુદી જુદી લંબાઈના કાષ્ટના સળિયાનું બનેલું એક વાદ્ય છે, એટલે કે સંગીતનું સાધન છે. વાય વાય ફોર યા. એન્ડ ઝેડ ઝેડ ફોર ઝીબ્રા. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P,
L M N O P Q R S T U V W X Y and Z. तो बधाए चार नंबर नी लाइन वाली नोट में ABCD लखवानी अने घरे बोलता सीखवानी।